જય માતાજી દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગાપ્રદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું કે ટીવી ન્યૂઝના આપનો દિવસ શુભ રહે કાર્યક્રમમાં અહીં આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ દિવસના મહિમાની વાત કરીએ છીએ ખાસ કરીને કંઈક વિશેષ કાર્યક્રમ હોય તો એની પણ આપણે ચર્ચા કરીએ છીએ કદાચ તમારી સમસ્યા વાસ્તુ સંબંધિત હોય ઘર સંબંધિત હોય કે ધંધા સંબંધિત હોય તો દરેકની વાત આપણે અહીંયા કરીએ છીએ અને ટિપ્સના માધ્યમથી તમને એની માહિતી આપવા પ્રયત્ન કરીએ છીએ તમારે પણ કોઈ સવાલ કે એવું કંઈ હોય તો અવશ્ય તમે અમને નીચેના ફોન નંબર ઉપર જણાવી શકો છો તો દર્શક મિત્રો સમયને વગાડ્યા વગર આપણે પહેલાં જાણીશું આજનું પંચાંગ અને ત્યારબાદ આપણે જાણીશું રાશિફળ આજની ટીપ શરૂઆત પહેલા આપણે કરીશું આજના પંચાંગ આજના પંચાંગ ની શરૂઆત કરીએ તે પહેલા આપણે માતા લક્ષ્મી વંદન કરીશુમ ગદેશ કુલુશમ પદમ ધનુષ કુંડિકા દંડમ શક્તિમસીમ ચ ચર્મજલજમ જલ ઘંટા સુરા ભાજનમ શૂલમ પાસ સુદર્શને દધતી હસ્તે પ્રસન્ના શેવે શૌર્યમર્દની મહાલક્ષ્મી સરોજ સ્થિતા માતાના ચરણોમાં વંદન કરી અને જોઈએ આજનું શું કહે છે પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર ઇઠ્યોતર સક્ષમત ઓગણીસો ચુમ્માલીસ વીર સંમત પચીસો ને અડતાલીસ તારીખની વાત કરીએ તો આજે ચૌદમી ઓક્ટોબર બે હજાર ને બાવીસ અને શુક્રવારનો દિવસ શુક્રવાર એટલે સામાન્ય રીતે પશ્ચિમ દિશાની યાત્રા માટે પરિચિત ગણાય છે જો તમારે એ દિશામાં યાત્રા કરવી અનિવાર્ય હોય તો જઈ શકાય છે પણ થોડા રાઈના દાણા મોઢાની અંદર જવાબી અને તમે યાત્રા પર જઈ શકો છો તો દર્શક મિત્રો આજે અશ્વિન કૃષ્ણ પક્ષની એટલે કે આજે પાંચમ તિથિ છે પંચમી તિથી વિશેષ રહેશે આજે વ્યતિપાત યોગ રહેશે જે તેર વાગીને છપ્પન મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ વ્યતિપાત પૂર્ણ થાય પછી વર્યાન યોગની શરૂઆત થાય રોહિણી નક્ષત્રમાં ચંદ્રમાનું ભ્રમણ આજે રાતે વીસ વાગીને સુડતાલીસ મિનિટ સુધી રહેશે અને ત્યારબાદ મૃગશીર્ષ નક્ષત્રમાં ચંદ્રમાનું ભ્રમણ શરૂ થશે એટલે સુડતાલીસ પહેલા જે જાતકો તેનું નામકરણ રોહિણી રહેશે એટલે મેન રાશિ આજની જે છે એ વૃષભ રહેશે એટલે બહુ અક્ષર ઉપર નામકરણ કરવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મ દિવસ છે તે તમામને અમારા કે ટીવી ન્યૂઝના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી પ્રાર્થના તો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે આપણે રૂપ કરીએ આજના રાશિફળની આજનો રાશિફળ એટલે કે મેષ રાશિથી લઈને મીન રાશિના જાતકોનો કેવો રહેશે દિવસ એના માટે કયા ઉપાયો તમે કરશો તે વિશેષ ટીપની અંદર આજે આપણે વાસ્તુ અંગેની ચર્ચા કરીશું તો ચાલો આપણે શરૂ કરીએ પહેલા આજનું પણ રાશિફળ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમની રાશિ મેષ બને છે એટલે પહેલી રાશિ મેષ મેષ રાશિના જાતકો માટે સ્વાસ્થ્ય બાબતે થોડી ચિંતા કરાવે એવો દિવસ છે બિઝનેસ અને ધંધાની અંદર તમને સફળતા સારી મળશે આર્થિક રૂપથી જે સમય તમારો ખરાબ હતો એ સમય હવે જતો રહ્યો છે એની અંદર તમને લાભ મળશે મનની ઈચ્છા ઈચ્છા પ્રમાણેનું કામ કરાવવાની જે તમારી હતી એ પરિપૂર્ણ થઈ રહી છે ધંધાધારી વ્યક્તિઓ સાથેના સંબંધો તો તમારા સારા રહેશે પરંતુ કોઈ પર કોઈના ઉપર પણ આંધળો વિશ્વાસ કરવાની જરૂર લાગતી નથી ખાસ કરીને તમારા માટે સ્વાસ્થ્ય અંગેની ચિંતા અવશ્ય રહેશે એટલે ધ્યાન રાખીને કામ કરવું જો મિત્રો કદાચ શેરબજાર કે બજારોમાં કામ કરતા હો તો ધ્યાન રાખજો એ સમય તમારા માટે અનુકૂળ નથી અને ખાસ કરીને વિદ્યાર્થીઓ માટે સમય સારો અને અનુકૂળ છે કદાચ વિદેશ યાત્રા વગેરેના લાભો તમને પ્રાપ્ત થશે જમીન મકાનના કેટલાક પ્રશ્નોનો ઉકેલ પણ તમને મળશે ઉપાય તરીકે આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને દેવી માના મંદિરમાં ફૂલ અને ફળ ચડાવી દિવસની શરૂઆત કરવાની જરૂર છે ખાસ એક ગાયને ઘાસ પણ તમે ખબડાવજો ચાલો હવે આપણે જોઈશું બ્રશવરાશિ બબઉ થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજની અંદર રાહત થઈ રહી છે ધંધા વ્યાપારમાં તમને વધારો થશે નાણાકીય લેવડ દેવડથી જરા દૂર રહેવું ઉતાવળ કરીને કોઈ કામ વગાડવાની જરૂર નથી જો તમે કદાચ કોઈ વ્યવસ્થિત કામમાં નહીં હો તો તમારા માટે મુસીબત ઊભી થશે પારિવારિક ક્લેશની અંદર રાહત થઈ રહી છે અને માતા પિતા વચ્ચે અંતર જે હતું એ અંતર દૂર થઈ જશે ખાસ કરીને પતિ પત્નીના સંબંધો સારા દેખાય છે સંતાનને લઈને જે ચિંતા હતી એ હજી બી યથાવત રહેશે વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને લાભ સારો પ્રાપ્ત થશે સ્વાસ્થ્ય બાબતે જરા બેદરકાર રહેવાની જરૂર નથી શું કરશો તમે તો આજના દિવસે કોઈની સાથે પૈસાની લેવડ દેવડ કરતા નહીં એ તમારા માટે નુકસાનદેહ હશે અને ખાસ કરીને ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે હવે આપણે જોઈશું મિત્રો મિત્રો રાશિ કચ્છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં તો તમને રાહત થાય છે જો નવો ધંધો તમે શરૂ કરવા માગો છો તો એની અંદર તમને રાહત મળશે નાણાકીય લેવડ દેવડ અને વ્યવહારોથી જરા દૂર રહેવાની પણ જરૂર છે જો કોઈ નવો ધંધો તમે સ્થાપિત કરવા માંગતા હો તો જરા એના ગુણદોષ વિચાર કરીને પછી જ કરજો એ જરૂરી છે નોકરી વગેરેમાં પ્રમોશન અથવા તો આ બીજી જગ્યાએ જવાનો જો પ્લાનિંગ કરતા હો તો એ સમય તમારા માટે થોડો અનુકૂળ ઓછો દેખાય છે ખાસ કરીને આંધળો વિશ્વાસ કરવાની જરૂર નથી ઉત્સાહમાં આવી જાય કોઈ ખોટું કામ ન થઈ જાય એની કાળજી તમારે લેવી પડશે ઉપાય તરીકે આજે ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારા માટે રહેશે હવે આપણે જોઈશું કર્ક રાશિ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા નાણાકીય લેવડ દેવડના વ્યવહારોમાં તમને રાહત સારી મળશે જો ધંધો તમારો સારો ચાલતો હશે તો તમને ફાયદો પણ સારો દેખાશે પરંતુ મિત્રો એક વાત યાદ રાખજો કે કોઈના આ કયા કહેવામાં આવી જે ખોટું કામ કરવાની જરૂર લાગતી નથી આર્થિક રીતે સમય થોડો નબળો દેખાય છે પરંતુ એના લીધે કોઈ ખરાબ કામ ન થઈ જાય એની કાળજી રાખજો શેરબજાર કે બજારોનું કામ કરતા હો તો જરા ધ્યાન રાખજો કારણ કે નુકસાનની સંભાવના છે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને અનુકૂળ જરૂર છે ખાસ કરીને વિદેશ ગમન અથવા વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં સફળતા મળશે શું કરશો તમે આજે તો આજે તમારે દેવી માના મંદિરની અંદર શ્રીફળ અને ખાસ કરીને પ્રસાદ ચડાવી દિવસની શરૂઆત કરજો એ ગરીબને ભોજન જરૂર કરાવજો ચાલો હવે આપણે જોઈએ સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચર પ્રમાણે જો વિચાર કર્યા જઈએ તો તમારા માટે આજે આવકની દ્રષ્ટિએ સમય સારો દેખાય છે નવા આવકની પ્રાપ્તિ પણ થશે નવા બિઝનેસની પ્રાપ્તિ પણ તમને થશે ધંધો નવો કરતા હો તો જરા સાચવીને કરજો કારણ કે ધંધામાં નુકસાનની સંભાવના દેખાય છે નોકરી વગેરેમાં ટ્રાન્સફર થઈ શકે છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે ખાસ તમારા પતિ પત્નીના સંબંધોમાં જે રાહત નહોતી અથવા તો દરાર હતી એ સારી થઈ જશે કોર્ટ કચેરીમાં તમારા તરફે નિર્ણય આવશે અથવા તો તમે કોર્ટ કચેરીમાં આગળ વધી શકશો એમાં ફાયદો તમારા પક્ષનો રહેશે બીજી એક બાબત તમારી સાથે આજે બની શકે છે મિત્રો કોઈક નવો બિઝનેસ તમારા મગજની અંદર ચાલતો તો એના માટે કોઈનો સાથ સહકાર મળે એવી સંભાવના પણ મળી રહી છે શું કરશો તમે તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરો અને એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો કન્યા રાશિ પઠાણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે એકંદરે કામકાજ તો સારા છે જો ધંધા વ્યાપારની વાત કરીએ તો એની અંદર પણ તમને સફળતા સારી મળશે નવા કામ કરતા પહેલાં જૂના કામના ગુણદોષોનો વિચાર અવશ્ય કરવો જોઈએ પરિવારની સાથે જે મતમતાંતર હતા એ મતમતાંતર દૂર થઈ જશે વિદેશ યાત્રા વગેરેમાં ફાયદો થશે નોકરી વગેરેમાં પ્રમોશનની સંભાવના વધી રહી છે ખાસ કરીને માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા રહેશે નવા મકાનની ખરીદીનો યોગ પણ બની રહ્યો છે એની અંદર પણ પ્રયત્ન કરવો સારો રહેશે શું કરશો તમે તો આજે ઘરે ઘીનો દીવો કરો ગાયને ઘાસ ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું દર્શક મિત્રો તુલા રાશિ ર તો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહ ગોચર પ્રમાણે સમય સારો અને અનુકૂળ છે યાત્રા વગેરે પર પણ તમે જઈ શકો છો જો કોઈ નવી યોજના બનાવેલી છે તો એ યોજનામાં પણ તમને સફળતા સારી પ્રાપ્ત થશે નવો ધંધો અથવા તો નવી રીતે કામ કરવામાં તમને આનંદ આવશે વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા મળશે અને ખાસ કરીને વાહન વગેરે ચલાવતા હો તો જરા ધ્યાન રાખજો વિદ્યાર્થી વર્ગ માટે સમય ઉત્તમ અને સારો દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો ઓમ હોમ ઝુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારા માટે રહેશે ચાલો હવે જોઈએ દર્શક મિત્રો આપણે વૃશ્ચિક રાશિ અને ય અક્ષર માટે માટે જેનું નામ શરૂ થાય તેમના ખાસ તમારા સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો તમને નવા કામની પ્રાપ્તિ સારી થઈ રહી છે તમે કંઈક નવું વિચારી રહ્યા છો અને નવો વિચાર એ તમારા હિતમાં લાગી રહ્યો છે કોર્ટ કચેરીની અંદર તમને સફળતા સારી પ્રાપ્ત થશે સ્વાસ્થ્ય બાબતે જરા ધ્યાન રાખીને કામ કરવું પડશે માતાના સ્વાસ્થ્યને લઈને થોડી ચિંતા તમને રહેશે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા દેખાતા નથી ખાસ તમારા માટે જે પરિવાર છે પરિવાર સાથે મતમતાંતર દેખાય છે સ્વાસ્થ્ય બાબતે જરા બેદરકાર રહેવાની જરૂર લાગતી નથી ખાસ વાહન વગેરે ચલાવતા હો તો ધ્યાન રાખીને કામ કરજો શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરો એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે હવે આપણે જોઈશું મિત્રો ધન રાશિ ભાડાપદ અક્ષર થી જેનું નામ શરૂ થાય છે તેમના માટે એકંદરે તમારા કામકાજમાં રાહત થઈ રહી છે ધંધો પણ તમારો એકંદરે સારો ચાલી રહ્યો છે સ્વાસ્થ્ય બાબતે જરા બેદરકાર રહેવાની જરૂર નથી લાગતી શારીરિક બીમારી અને શારીરિક પીડા જે ચાલતી હતી એમાં થોડી રાહત થતી હોય એવું લાગે છે જો કદાચ તમારા પરાક્રમની વાત કરીએ એટલે નોકરી વગેરેમાં સફળતાની તો એમાં તમને સફળતા થોડી મળી શકે એવા સંકેતો ગ્રહોનો મળે છે નવો ધંધો કે વ્યાપાર કરતા હો તો જરા ગુણદોષનો વિચાર અવશ્ય કરજો વાહન વગેરે ચલાવતા સાવધાન રહેવાનું નવા વાહનની ખરીદીનો યોગ તમારો બની રહ્યો છે વિદ્યાર્થી વર્ગ માટે સમય એકંદરે સારો દેખાય છે ખાસ વિદ્યાર્થીઓએ વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળે એવા સંકેતો પણ ગ્રહો આપે છે શું કરશો આજે તો આજે તમે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ માટે રહેશે તો દર્શક મિત્રો હવે આપણે જોઈશું મકર રાશિ ખ જ જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા કામકાજની અંદર જો વિચાર કરીએ તો તમારું કામ બહુ સારું દેખાતું નથી એટલે કામકાજમાં થોડી તકલીફ પડતી હોય એવા સંકેતો ગ્રહોનો મળે છે ગ્રહોની ચાલ પ્રમાણે પરિવર્તન આવી શકે એવી સંભાવના સંપૂર્ણ રહેલી છે માતા પિતાની સાથેના જે સંબંધો હતા એ સંબંધો યથાવત રહેશે પરંતુ પતિ પત્નીના સંબંધોમાં દરાર પડી શકે છે સંતાનને લઈને થોડી ચિંતા તમને અવશ્ય રહેશે સ્વાસ્થ્ય બાબતે તમારે ધ્યાન વેધાન નહીં રહેવું સ્વાસ્થ્યમાં થોડી તકલીફ તમારી ચાલી રહી છે એ બી યથાવત રહે એવા સંકેતો ગ્રહોનો મળે છે વિદેશ મળી શકે છે અથવા કંઈક સારા લાભ પ્રાપ્ત થઈ શકે છે નાની મોટી યાત્રા પર જવાનું થઈ શકે છે વિદ્યાર્થી વર્ગ માટે સમય સારો અને અનુકૂળ છે શું કરશો તમે તો આજે ગાયને ચણાની દાળ ગોટ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારા માટે રહેશે હવે આપણે જોઈશું કુંભ રાશિ તો અક્ષર અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે મિત્રો તમારા ગ્રહગોચર પ્રાણે જો વિચાર કરીએ તો આર્થિક રીતે સમય બહુ સારો નથી દેખાતો પરંતુ શારીરિક રીતે સમય ઉત્તમ અને સારો છે એટલે શરીરમાં કોઈ તકલીફ દેખાતી નથી જૂની જો કદાચ બીમારી તમારી હશે એ બીમારીમાં તમને થોડી રાહત મળશે ઘરમાં કોઈ વડીલ તમારાથી છૂટે એવા સંકેતો પર ગ્રહોનો મળી રહ્યો છે જમીન મકાનના સંબંધો સંબંધી જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું સોલ્યુશન તમારો આવી જશે કોર્ટ કચેરીમાં ચાલતી મેટરમાં તમારા ફેવરેબલ રિઝલ્ટ થાય એવા સંકેતો છે ખોટા કાર્યથી જરા દૂર રહેવાની પણ જરૂર છે જો શેર બજાર કે બજારોમાં કામ કરતા હો તો એનાથી પણ તમે અળગા રહો એ આવશ્યક દેખાય છે શું કરશો તમે તો આજે તમારે ગાયને ગોળ ખવડાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારા માટે રહેશે હવે મિત્રો જોઈશું મીન રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા હજી રહી શકે છે કારણ કે સ્વાસ્થ્ય તમારું એકંદરે બગડતું હોય એવી ભાવના દેખાય છે માટે ડૉક્ટરની યોગ્ય સલાહ આવશ્યક છે પરાક્રમ ની અંદર જ્યારે વાત કરીએ તો તમારો પરાક્રમ સારું દેખાય છે નોકરી વગેરેમાં પ્રમોશન તમારા કામકાજમાં થોડી તકલીફ હતી એમાં રાહત હવે થઈ રહી છે ધંધો નવો શરૂ કરવા જઈ રહ્યા છો એની અંદર થોડી તકલીફ આવશ્યક દેખાય છે ખાસ કરીને પરિવાર સાથે વાત વિવાદ થઈ રહ્યો છે

અને એક ગાયને ચણાની દાળ કો રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારા માટે રહેશે તો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિફળ હવે આજે આપણે વાત કરીશું ખાસ કરીને વાસ્તુ વિશે ઘણા એકા પ્રશ્નો આવેલા છે કે વાસ્તુમાં આપણે શું ધ્યાન રાખવું બહુ સારો સવાલ છે કે વાસ્તુમાં શું ધ્યાન રાખશું તો આ એક બહુ તમે જોવા જાઓ તો તમને હસું આવે એવો સવાલ છે કે આપણે વાસ્તુમાં ધ્યાન શું રાખવાનું પહેલી વસ્તુ એ રાખવાની કે આપણું વાસ્તુ વ્યવસ્થિત હોવું જોઈએ બસ આ એક તો સૌથી સારામાં બાબત છે વાસ્તુ વગરનું ઘર લેવામાં આપણને વાસ્તુ વગરના ઘરમાં આપણને થોડી તકલીફ પડી શકે છે એટલે વાસ્તુ ઉપર ખાસ ધ્યાન રાખીને કામ કરવું જોઈએ વાસ્તુમાં શું ધ્યાન રાખીશું એ બાબત बहुत जरूरी है जय तुम मकान लेता हो के दुकान लेता हो के फेक्टरी लेता हो के ऑफिस लेता हो के पी ते मोटी मेल खरीदता हो जरूरी नहीं जो वास्तु एट वसत इतवास्तु वास्तुन अर्थ है कि हाउ केन यू मैनेज योर होम तो होम देट मींस अगर तमें कोई कंपनी चलाई रहा छो, तो तुम्हारा कंपनी એ અથવા તો એની જે એનો જે ઓફિસ છે એ જે માલ બનતો હોય તે મેન્યુફેક્ચરિંગ સ્ટેજ હોય તે આ તમામ વસ્તુઓ વાસ્તુથી ગ્રસ્ત હોય દાખલા તરીકે કોઈ તમે મેન્યુફેક્ચરિંગ યુનિટ બાય કરેલું છે હવે મેન્યુફેક્ચરિંગ યુનિટની અંદર તમારે કારખાનાના મશીનરી ક્યાં પાર્ટ્સ ક્યાં રાખવા અથવા એનો જે પાણીનો ભાગ હોય એ ક્યાં રાખવો ટાંકી ઓવર ટેન્ક કઈ બાજુ રાખવી ગ્રાઉન્ડ ટેન્ક કઈ બાજુ રાખવી બરાબર પછી તૈયાર થયેલો માલ ક્યાં મૂકવો કાચો માલ ક્યાં મૂકવો કે ચોરી બોરી ના થવી જોઈએ પછી ત્યાં ગાર્ડને ક્યાં બેસાડવો કયા દિશાનો આપણો ગેટ રાખવો મહત્ત્વની વસ્તુ છે ત્યારબાદ તમારા જે સ્ટાફ ક્લેરિકલ સ્ટાફ હોય એ ક્યાં બેસે તમારી કેબિન પોતાની ક્યાં હોય એટલે એમડી મેનેજરની કેબિન ક્યાં હોય આ તમામ પ્રશ્નોનો જવાબ જે છે મિત્રો એ વાસ્તુમાં છે સૌથી પહેલા જ્યારે તમે જમીન કે મકાન કે વાસ્તુ બનાવવાની ઈચ્છા હોય તો તમારે જગ્યા જોવી પડે એ જમીન શું પાવરવાળી છે તમને પાવર આપી શકે છે હવે ઘણી વખત આ સવાલ આવે છે કે જો કદાચ બિલ્ડિંગ મટીરિયલ અત્યારે તો બધી પચીસ પચાસ પચાસ સાઠ માળના મકાનો બની ગયા છે હવે આપણે સાંઈઠામાં માળે જ મકાન લેવું હોય તો આપણે મકાનમાં શું કરવું કઈ રીતે આપણે વાસ્તુના સિદ્ધાંતોને અમલ કરવો એ પ્રશ્ન બહુ મહત્વનો છે મિત્રો કારણ કે તમે જ્યારે કોઈ ભી જગ્યામાં લો હું એમ નથી કહેતો તમે પચીસમાં માળે લીધો કે પચાસમાં માળે લીધો પણ તમે જે જગ્યામાં એન્ટ્રી કરી કારણ કે જવાના તો કોઈ ઉપરથી ઉડીને જવાના નથી કે હેલિકોપ્ટર લઈને ગયા અને તમારા રૂમમાં ઉતરી જશો એવું નહીં થાય યુ હેવ ટુ કમ બાય ગેટ જે ભી તમારો યુનિટ હશે જે બી મોટી તમારી જે કંપની છે જ્યાં મકાન બનેલા છે એ મકાનની અંદર જવા માટે તમારે રસ્તો જરૂરી છે હવે એ માર્ગ કઈ દિશાનો છે એ જરૂરી છે તમારા માટે બીજી વસ્તુ કે એ જગ્યા જ્યાં તમે એન્ટ્રી કરી રહ્યા છો તો એ જગ્યા કેવી છે શું પાવરવાળી જગ્યા છે કે જગ્યાની અંદર કોઈ તકલીફવાળી છે તકલીફ જગ્યા વ્યવસ્થિત છે તમે અંદર એન્ટ્રી કરી દીધી હવે એન્ટ્રી કર્યા પછી તમારું બધું બરાબર છે કે નહીં એ તમારે જોવું પડશે ને કારણ કે તમે જો એન્ટ્રી કરી છે જો એ સોલ એટલે એ માટી જો તમારા કામની હોય તો એ મકાનમાં તમારે લેવાના ફ્લેટ કે મકાન તમારા કામના છે અધરવાઇઝ એ કામના નથી હવે અહીં પ્રશ્ન એ થાય કે મિત્રો અઠ્યાવીસ પચાસમાં મારે મકાન છે તો એને અને જમીનને શું પણ કારણ કે તમે ચાલીને તો ત્યાંથી જ જવાના તો જો જમીન તમારી નેગેટિવ એપ્રોચ વાળી હશે તો તમારા માટે એ પોઝિટિવ નહીં થાય એટલે એને નેગેટિવ છે તો છોડ દેવાની બીજી જગ્યા પસંદ કરવાની ઘણા બધા યુનિટીઓ હોય છે છપ્પનમાં માળે તમને મકાન આપશે તો આ એક બહુ મહત્વનું છે ઘણી વખત આપણે વાસ્તુશાસ્ત્રીઓની બી ચર્ચા કરીએ છે કે અંદરથી વાસ્તુની ઉર્જા જે છે એ જમીન થી ઉર્જા આવે એ તો બધા જાણે છે પણ એ કે ભાઈ ચોથા માળ કે પાંચમા માળ પછી એ ઉર્જા ઉપર ન જાય અલે મિત્રો એ ઉર્જા કેમ ન જાય કારણ કે તમે જે નેગેટિવ ઉર્જા નીચેથી લઈને આવ્યા છો એ તમારા છપ્પનમાં માળે રહેવાની જ છે તમારા મગજની અંદર જો સરસ સારું મગજ ના હોય તો ત્યાં પ્રોબ્લેમ થાય 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 તો એ જે વસ્તુ થાય એ કેમ થાય એટલે તમારું માનસિક લેવલ મજબૂત કરવું પછી તમારા જે મકાન કે ફ્લેટ તમારો હોય એને જોયા પછી એની અંદર તમારે એનો ગેટ ક્યાં છે એ જોવો એની અંદર રસોડું ક્યાં મૂકવું એ જોવું ખાસ કિચન બહુ અગત્યનું હોય છે અને એન્ટ્રી બે વસ્તુ પછી તમારું મંદિર ઈશાન ખૂણામાં ત્રીજી વસ્તુ એટલે બેડરૂમ ક્યાં રાખવો ટોયલેટ બાથરૂમ ક્યાં રાખવું એ તમામ વસ્તુઓ જોવી જોઈએ પણ મેન મહત્ત્વની વસ્તુ છે કિચન જુઓ અને એની એન્ટ્રી જુઓ એન્ટ્રી જો તમને પ્રોપર મળી જતી હોય અને કિચન પણ પ્રોપર મળે મિત્રો ઘરની અંદર દુખી થવાનો કોઈ બહુ મોટો પ્રશ્ન ન થતો સામાન્ય રીતે સારું જ હોય ઈશાન બંધ આવે તો એ લોચા પડે નહી રીતે ખુલ્લું આવે તો લોચા પડે નહી ખાડો આવે તો લોચા પડે ઈશાનમાં માં ટેકરો આવે તો એ લોચા પડે એટલે આ રીતે જોવાનું કે મકાન આપણું કેવી રીતનું છે એ મકાન પ્રોપર છે પ્રોપર કઈ રીતે મકાનમાં આપણે એન્ટ્રી કરવી કઈ રીતે જવું અને મકાનની અંદર આપણને શું ઉર્જા મળે છે એની ઇફેક્ટ જાણવી આ વસ્તુ જો કે કોકને બોલાવીને તમે ચેક કરીને જાણી શકો છો પણ મહત્વની વસ્તુ છે તમારી જગ્યા તમે એન્ટ્રી જ કરો છો તો ત્યાં કેવી છે એના ઉપરથી આ બધો આધાર રહેલો છે પછી તમે ઉપર મકાન લો વાંધો નથી કોઈ બી મકાનમાં ચાલે એટલે વાસ્તુમાં શું ધ્યાન રાખશો એ પ્રશ્નનો આ જવાબ છે કે તમારે ધ્યાન રાખવામાં મકાનનું કિચન મકાનની એન્ટ્રી ટોયલેટ બાથરૂમ ખાસ કરીને ઈશાન ન હોવું જોઈએ અને નૈઋત્યનો દરવાજો ન હોવો જોઈએ ખાસ કરીને કિચન પણ તમારું ઈશાનમાં અથવા તો નૈઋત્યમાં ન હોવું જોઈએ આ મિત્રો આપણે વાસ્તુ અંગેની આજે ચર્ચા કરી આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી આપશો આચાર્ય દુર્ગાપા શાસ્ત્રીની રજા જય માતાજી